लखतर तालुका પંચાયતમાં આશરે 2017માં લેન્ડ કમિટી મળી હતી ત્યારબાદ લખતર તાલુકાના જરૂરિયાત અરજદારો પાસેથી 100 ચોરસ વારના પ્લોટ આપવા માટે અરજી પત્રક મંગાવવામાં આવ્યા હતા ત્યારે થોડા સમય પહેલા અરજદારોને પ્લોટ દેવાના હોય લખતર તાલુકા મામલતદાર કચેરીમાં લખતર તાલુકાના અરજદારોને પ્લોટ આપવા માટે લેન્ડ કમિટીની મીટિંગ મળી હતી આજે લખતર તાલુકા પંચાયત ભવનમાં લખતર તાલુકા પંચાયત ભવનમાં લેન્ડ કમિટી बैठक नु आयोजन करवामां आव्यु हतु आ मीटिंग मां 100 चोरस मीटर ना प्लॉट फाड़वामां आवनार छे अरजदारोना नाम गाम प्रमाणे जाहिर करवाना हता परंतु अगम्य कारणोसर लेंड कमिटी नी बैठक मुलतव्य रहता पोतानु नाम लेंड कमिटी नी बैठक मां जाहिर कराशे तेवी आशाए लखतर तालुका पंचायत भवन मां आवेल जुदा जुदा गाम ना अरजदारो मां निराशा व्यापवा साथे रोष जोवा मळ्यो हतो त्यारे लखतर दसाड़ा धारासभ्य नौशाद सोलंकी ए लेंड कमिटी बंद रहेवा बाबते सरकार सामे रोष व्यक्त कर्यो हतो। अमे आदर्शर गामना छी 100 चौरस माटे प्लॉट जे मळे ई माटेनी अरजी लईने अमे आवेला छी अने खबर छे आ अरजदार बधाय छे आवडा बधाय लेंड कमिटी आजे बेसवानी ई माटे भाई बधाय आया छे अमे ले अमे इमा अरजदारो ने प्लॉट विशे 100 चौरस वार जमीन मळवानी छे तेथी ई माटेनी आवडा आहे बीजा नंबर मां के अमे आया आया तालुका पंचायत अंदर लखतर अने लेंड कमिटी आजनी बंद राखवामां आवेली छे तो अमे अगमना दिवस में लेंड कमिटी क्यारे बेसी अने क्यारे नहीं बेवे ए अरजदारोने कोईने पण माहिती हजु छे नहीं। छेल्ला घणा समयथी सुरेन्द्रनगर जिल्लानुं वहीवटी तंत्र एक प्रकारे भारतीय जनता पार्टीनो खेस पहेरीने कार्यवाही करतुं होय तेवुं लागी रह्युं छे। हमणां ज संकलन समितिनी बेठक हती जे दर महीने मळती होय छे એ સંકલન સમિતિની બેઠક કોઈપણ કારણ આપ્યા વગર રદ કરવામાં આવી। આજે લખતરની અંદર લેન્ડ કમિટીની મીટિંગ હતી જે રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે રાજ્ય સરકારનું જે અધિકૃત નોટિફિકેશન છે એ નોટિફિકેશન પ્રમાણે દર મહિનાના પહેલા શનિવારે ફરજિયાત આ લેન્ડ કમિટીની બેઠક બોલાવવાની હોય છે। આ લેન્ડ કમિટીના માધ્યમથી ગામડાઓની અંદર જે ગરીબ વિહોણા જે ઘર વિહોણા જે પરિવારો છે ગરીબ લોકો છે એને ઘર બનાવવા માટે 100 ચોરસ વારનો પ્લોટ મળે એ પ્લોટની કાર્યવાહી આ લેન્ડ કમિટીમાં થતી હોય છે। છેલ્લા 2 વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર લેન્ડ કમિટીઓ મળતી ન હતી ત્યારે ખૂબ રજૂઆતોના અંતે આ લેન્ડ કમિટી ચાલુ કરવાનું કાર્યવાહી કરી પરંતુ આજે લખતરના પ્રાંતશ્રી રાજકીય હાથો બની અને એક પ્રકારે રાજકીય કાર્યકરની જેમ વર્તી કોઈ પણ પ્રકારનું કારણ આપ્યા વગર ક્ષુલ્લક કારણ એવું આપ્યું કે મારે વેક્સિનેશનના કાર્યક્રમમાં ગામડાઓમાં જવાનું હોય આજે લેન્ડ કમિટી રદ કરવામાં આવી છે। આમ હાલ તંત્ર એવું લાગી રહ્યું છે કે જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ તેમણે જે શપથ લીધી છે સંવિધાનની એ સંવિધાનની શપથ ભૂલી અને રાજકીય પક્ષના કાર્યકરની જેમ વર્તી અને જે રાજ્ય સરકારના ઠરાવોનું ઉલ્લંઘન કરી એનો અનાદર કરી અને જે પ્રકારે વર્તી રહ્યા છે તે ખૂબ ગંભીર બાબત છે। અમે આ બાબતને ક્યારેય ચલાવી લેવાના નથી। આગામી સરકારમાં સમયમાં વહીવટી તંત્ર અમારા પ્રશ્નોથી અને અમારા લડાઈ અને સંઘર્ષથી બચી શકવાનું નથી। અમે આ માધ્યમથી સરકારી તંત્રના તમામ કર્મચારીઓને વિનંતી કરીએ છીએ સરકારો આવે ને જાય લોકશાહીની અંદર સરકાર અને વિપક્ષ એ મહત્વના અંગો હોય છે પરંતુ જ્યારે વહીવટી તંત્ર કોઈ એક પક્ષનો રાજકીય ખેસ પહેરીને કર્મચારીઓ કામ કરે ત્યારે આગામી સમયની અંદર એની ગંભીર નોંધ લેવાતી હોય છે। ખૂબ યુવાન વયના પ્રોબેશન પીરિયડની અંદર અત્યારે ચાલતા કર્મચારીઓ પણ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાણા છે ત્યારે મારા શબ્દો આ કર્મચારીઓ યાદ રાખે ભારતીય જનતા પાર્ટીની અનૈતિક પ્રવૃત્તિની અંદર જેણે જેણે કર્મચારીઓ સાથ આપ્યો છે એ તમામ કર્મચારીઓ જેલમાં ગયા છે એ તમામ કર્મચારીઓ જેલવાસ ભોગ્યો છે અને અત્યારે આ એક પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા એમની વારે આવ્યો નથી। આમ ખૂબ જ ગંભીર બાબત છે જે પ્રકારે આ બાબતે મેં મુખ્ય સચિવશ્રીને પણ પત્ર લખી અને રજૂઆત કરી છે જરૂર પડશે આગામી સંકલન સમિતિની અંદર પણ અમે આ પ્રશ્ન ઉઠાવીશું અને વિધાનસભાની અંદર પણ જ્યારે તક મળશે ત્યારે પણ આ પ્રશ્ન ચોક્કસ ઉઠાવીશું। જીડીસી ન્યૂઝ સાથે વિજય જોશી લખતર।